નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત, ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણ. તો છેલ્લે આપણે સ્વાધ્યાય 4.4 ની વાત કરતા હતા, તેમાં પહેલો દાખલો ગણ્યો હતો કે કોઈ શાબ્દિક માહિતી આપેલી હોય એના ઉપરથી સમીકરણ બનાવતા હતા ને એ સમીકરણનો આપણે પછી ઉકેલ શોધતા હતા. તો સ્વાધ્યાય 4.4 નો હવે બીજો દાખલો જોઈએ. બીજા દાખલાની રકમ આપેલી છે સંખ્યાના 1/5 ભાગમાંથી 4 બાદ કરતા 3 મળે. લખીએ દાખલા નંબર બી ની રકમ સંખ્યાના 1/5 ભાગમાંથી કેટલા બાદ કર્યા છે? તો કે 4 બાદ કરતા 3 મળે. હવે આમાં પણ કોઈ સંખ્યા આપેલી છે એ અહીંયા દેખાડ્યો નથી, એટલે આપણે તે સંખ્યાને ધારવી પડે. તો જવાબ ચાલુ કરીએ. ધારો કે તે સંખ્યા 1 છે. ધારો કે એ સંખ્યા 1 હોય તો એ સંખ્યાના 1/5 ભાગમાંથી, 1/5 એટલે 1/5, એટલે તે સંખ્યાનો કેટલામો ભાગ? 1/5 એટલે 1/5 ભાગ, એટલે કેટલા થશે? 1/5 × 1. આવું થાય તો 1/5 × 1 એટલે 1/5x મળે. કોઈ સંખ્યાનો 1/5 ભાગ એટલે 1/5 ભાગ. 1/5 ભાગ એટલે x નો કેટલો થાય? તો કે 1×1/5, એટલે જવાબ મળશે 1/5. હવે એમાંથી કેટલા કીધા છે? તો કે 4 બાદ કરતા, તો કે 1/5x માંથી 4 બાદ કરતા કેટલા મળશે? 1/5x − 4 મળે. આમાંથી 4 બાદ કરવાના કીધા છે, એટલે 4 ની બાદબાકી થાય અને જવાબ આ મળે. ત્યારબાદ શું કીધું? તો કે પરિણામ કેટલું મળે છે? 3 મળે છે. તો કે પરિણામ 3 મળે છે. માટે 1/5x − 4 બરાબર પરિણામ કેટલું? 3. વિદ્યાર્થી મિત્રો, 1/5 એટલે 1/5. 1/4 હોય તો 1/4, 1/3 હોય તો 1/3. એટલે કોઈ સંખ્યાના, એટલે કઈ સંખ્યા? 1/5 ભાગમાંથી, એટલે કે 1/5x મળે. સંખ્યાનો 1/5 ભાગ એટલે 1/5 × 1. હવે 1/5 ભાગમાંથી કેટલા 4 બાદ કરતા, એટલે 1/5x માંથી કેટલા 4 બાદ કરતા કેટલું પરિણામ મળે છે? 3. તો હવે આનો આપણે ઉકેલ શોધશું કેવી રીતે? 4.2 અને 3 માં જેમ શોધતા હતા તેવી જ રીતે આ સમીકરણની જમણી ડાબી બાજુ
न्याय समीकरण नी जमणी बाजू अहियाँ चार बाद कर्या छे तो सब बाद बाकी नी विरुद्ध प्रक्रिया एटले सरवाळो तो अहीं आपणे चार उमेरवा पड़े एक ना छेद में पांच एक माइनस चार वत्ता चार समीकरण नी जमणी बाजू पण विद्यार्थी मित्रों चार उमेरवा पड़ते काउंस में लखशु बन्ने बाजू चार उमेरता विद्यार्थी मित्रों अहीं चार माथी चार जाए तो जीरो अहीं वच्चे प्लस नी निशानी आवे त्रण वत्ता चार आपणे बंने बाजू केटला चार उमेरा छे चार माथी चार जाए एटले जीरो एक ना छेद में पांच एक वत्ता जीरो एटले एक ना छेद में पांच बराबर ત્રણ વત્તા ચાર એટલે વિદ્યાર્થી મિત્રો સાત તો અહીંયા આવશે સાત હવે એક સાથે પાંચ નો ભાગાકાર નો સંબંધ છે એટલે આને આપણે એક ગુણ્યા એક ના છેદ માં પાંચ આમ લખી શકીએ એક સાથે વિદ્યાર્થી મિત્રો પાંચ નો ભાગાકાર નો સંબંધ છે તો ભાગાકાર ની વિરુદ્ધ પ્રક્રિયા એટલે ગુણાકાર તો આને આપણે કેટલા વડે ગુણવા પડે પાંચ વડે તો બંને બાજુ પાંચ વડે ગુણતા અહીંયા લખું એક ગુણ્યા એક છેદમાં પાંચ ગુણ્યા પાંચ હવે સમીકરણ ની ડાબી બાજુ પાંચ વડે ગુણ્યા એટલે જમણી બાજુ પણ ગુણવા પડે સાત ગુણ્યા પાંચ લખું બંને બાજુ પાંચ વડે ગુણતા પાંચ એકા પાંચ એક ગુણ્યા એક ગુણ્યા એક એટલે એક જ આવે એક ને એક વડે ગુણો એટલે જવાબ એક જ આવે સાત ગુણ્યા પાંચ એટલે પાંત્રીસ તો જવાબ આપને એક બરાબર કેટલો મળ્યો પાંત્રીસ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બે ને તમારી ફેરબુકમાં નોંધી લો આગળનો દાખલો જોઈએ હવે
ત્યારબાદ ની રકમ જોઈએ તો લખેલું છે, જો હું કોઈ સંખ્યાના ત્રણ ચતુર્થાંશ ભાગ લઈ તેમાં ત્રણ ઉમેરું તો મને 21 મળે છે. લખીએ રકમ પેલા. જો હું કોઈ સંખ્યાના ત્રણ ચતુર્થાંશ ભાગમાં ત્રણ ચતુર્થાંશ ભાગ લઈ તેમાં ત્રણ ઉમેરું છું તો મને 21 મળે છે. તો મને કેટલા 21 મળે છે. વિદ્યાર્થી મિત્રો, દાખલો ગણીએ આપણે હવે. તો કે કોઈ સંખ્યાના કેટલા ત્રણ ચતુર્થાંશ ભાગ, ત્રણ ચતુર્થાંશ ભાગ એટલે ત્રણ ના છેદમાં ચાર. આગળના દાખલામાં એક પંચમાંશ એટલે એક અને પંચમાંશ એટલે પાંચ, એક ના છેદમાં પાંચ ભાગ થતો હતો. અહીંયા ત્રણ ચતુર્થાંશ, ત્રણ અને ચતુર્થાંશ, ચતુર્થાંશ એટલે ચાર, એટલે ત્રણ ના છેદમાં ચારમો ભાગ. એટલે કે ધારો કે તે સંખ્યા 1 છે. અહીંયા કોઈ સંખ્યા રકમમાં આપેલી નથી એટલે આપણે એના બરાબર શું ધારવું પડે, 1. હવે તે સંખ્યાનો ત્રણ ચતુર્થાંશ ભાગ એટલે મેં કીધું ત્રણ ના છેદમાં ચાર, એટલે તે સંખ્યાનો ત્રણ ના છેદમાં ચારમો ભાગ. કેટલો થાય? તો કે ત્રણ ના છેદમાં ચાર ગુણ્યા 1 આવી રીતે થાય. ત્રણ ના છેદમાં ચાર ગુણ્યા 1 એટલે 3/4x મળે. તે સંખ્યાનો ત્રણ ચતુર્થાંશમો ભાગ ત્રણ ના છેદમાં 4x મળે. હવે તેમાંથી કેટલા ત્રણ ઉમેરવાના છે? હવે તેમાં હું કેટલા ત્રણ ઉમેરું છું? તો તે 3/4x માં ત્રણ ઉમેરતા, ઉમેરવું એટલે સરવાળો 3/4x + 3 કેટલા મળે? 3/4x + 3 મળે. હવે ત્રણ ઉમેરા પછી પરિણામ કેટલું મળે છે મને? તો કે 21. પરિણામ 21 મળે છે. કેના બરાબર 21 મળે? તો કે 3/4x + 3 બરાબર 21 મળે છે. માટે શું કર્યું? તો કે ધારો કે કોઈ સંખ્યા પેલા ધારી લીધી, કઈ સંખ્યા એ આપેલું નથી એટલે એના બરાબર 1 ધારી લીધા. પછી એ સંખ્યાના ત્રણ ચતુર્થાંશમો ભાગ એટલે કેટલો થાય? 3/4 × 1 એટલે 3/4x. હવે તેમાં કેટલા ત્રણ ઉમેરું એટલે 3/4x + 3. હવે એને કેટલા મળે છે પરિણામ? તો કે તો મને પરિણામ 21 મળે છે. એટલે 3/4x માં 3 ઉમેરતા મને 21 મળે તો એના બરાબર કેટલા થાય? 21.
સમીકરણ ને આપણે આગળ ઉકેલતા હતા તેમ જ આ સમીકરણ ની થાય. ડાબી બાજુ આ સમીકરણ ની થાય, જમણી બાજુ આ બાજુ ઉકેલીએ સમીકરણ 3/4x + 3=21. હવે અહીંયા 3/4x સાથે આનો સરવાળાનો સંબંધ છે, તો એ સરવાળાની વિરુદ્ધ પ્રક્રિયા એટલે વિદ્યાર્થી મિત્રો બાદબાકી. કેટલી બાદબાકી કરવી પડે? અહીંયા જેટલા ઉમેરા હોય એટલા. તો આમાંથી 3 ઉમેરા છે તો આપણે 3 ની જ બાદબાકી થશે, માટે 3/4x + 3 - 3. જમણે ડાબી બાજુ બાદ કર્યા એટલે જમણી બાજુ પણ કરવા પડે. લખતું બંને બાજુ 3 બાદ કરતા 3 માંથી 3 જાય એટલે 0. 3/4x ના 3/4x એમન. 21 માંથી 3 જાય એટલે 18. વિદ્યાર્થી મિત્રો 1 નો અહીંયા 4 સાથે ભાગાકાર નો સંબંધ છે, અને આપણે આવી રીતે લખી શકીએ 3 × x/4=18. હવે તમે જોઈ શકો કે 1 નો 4 સાથે ભાગાકાર નો સંબંધ છે, તો આપણે ભાગાકાર ની વિરુદ્ધ પ્રક્રિયા એટલે ગુણાકાર. તો અહીંયા 4 વડે ગુણવા પડે, તો 3 × x/4 ને 4 વડે ગુણવા પડે. ડાબી બાજુ 4 વડે ગુણ્યા, જમણી બાજુ પણ ગુણવા પડે. 18 × 4 અહીંયા લખતું બંને બાજુ 4 વડે ગુણતા. મિત્રો 4 × 4 3x ના 3x એમનામ 3 × 1 18 × 4 = 72. 3 × 1 એટલે 3x ને અહીંયા 18 × 4 = 72 થયા. 3 વડે 1 નો ગુણાકાર નો સંબંધ છે, તો ગુણાકાર ની વિરુદ્ધ પ્રક્રિયા એટલે વિદ્યાર્થી મિત્રો ભાગાકાર. કેટલા વડે કરવો પડે? 3 વડે. અહીંયા કારણ કે 3 વડે ગુણાકાર છે. 3 × 1 ને 3 વડે ભાંગવા પડે, 72 ને પણ 3 વડે ભાંગવા પડે. ડાબી બાજુ જે પ્રક્રિયા કરી એ જ પ્રક્રિયા જમણી બાજુ પણ કરવી પડે. 3 × 3 72 ભાંગ્યા 3 એટલે વિદ્યાર્થી મિત્રો મળશે 24. 1 ના 1 એમ ન 72 ભાંગ્યા 3 એટલે 24. x બરાબર આપણને ઉકેલ શું મળ્યો? 24. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 ને તમારી ફેરબુકમાં વ્યવસ્થિત રીતે નોંધી લો.
ત્યાર બાદ દાખલા નંબર 4 ઉપર જઈએ. દાખલા નંબર 4 ની રકમ વાંચીએ તો કે જ્યારે અમે સંખ્યાના બે ગણામાંથી 11 બાદ કર્યા તો તે પરિણામ 15 હતું. દાખલા નંબર 4 એટલે કે ડી, જ્યારે અમે સંખ્યાના બે ગણા માંથી 11 બાદ કર્યા તો પરિણામ 15 હતું. લખીએ જવાબ. તો કોઈ સંખ્યા આપેલી છે તો પેલા સંખ્યા જ ધારવી પડશે. ધારો કે તે સંખ્યા 1 છે. તે સંખ્યાના બે ગણા કરવાના છે. કેટલા? બે ગણા. તો તે સંખ્યાના બે ગણા કેટલા મળે? 2x મળે. એટલે x ના બે ગણા વાતાવરણ કરવાના થાય તો 2 × 1 એટલે મળશે 2x. હવે એમાંથી કેટલા બાદ કરવાના કીધા છે? 11 બાદ કરવાના. તો 2x માંથી 11 બાદ કરતા -11 મળે. પરિણામ કેટલું મળે છે? તો કે પરિણામ 15 મળે છે. તો કે પરિણામ 15 મળે છે. હવે 2x - 11 બરાબર કેટલા પરિણામ મળે? માટે 15 મળે. વિદ્યાર્થી મિત્રો, આપણે કશું જ નવીન નથી કર્યું. પેલા સંખ્યા આપેલી હતી તો તે સંખ્યા બરાબર આપણે શું ધાર્યા? 1 ધારેલ છે. તો એ સંખ્યાના કેટલા કરવાના? 2 ગણા એટલે 2x. પછી એમાંથી 11 બાદ કરવાના કીધા એટલે 2x - 11. તો એના બરાબર પરિણામ કેટલું કીધું? તો કે 15 મળે છે. તો 2x - 11 બરાબર 15. હવે 4.2 અને 3 માં આપણે દાખલા ગણતા તેવી જ રીતે 2x - 11 એટલે કે 2x માંથી 11 બાદ કરેલા છે. તો બાદબાકીની વિરુદ્ધ પ્રક્રિયા એટલે વિદ્યાર્થી મિત્રો સરવાળો. તો અહીંયા કેટલા આપણે ઉમેરવા પડશે? 11 ઉમેરવા પડે. હવે ડાબી બાજુ 11 ઉમેરા તો જમણી બાજુ પણ 11 ઉમેરવા પડે. 15 વત્તા 11 માંથી 11 જાય એટલે વિદ્યાર્થી મિત્રો 0. 2x ના 2x એમ નામ સામે મળશે. 15 વત્તા 11 એટલે વિદ્યાર્થી મિત્રો 26. હવે આ સમીકરણને આ બાજુ ઉકલીએ 2x = 26 મળ્યા છે. હવે x સાથે 2 નો ગુણાકાર નો સંબંધ છે. ગુણાકાર ની વિરુદ્ધ પ્રક્રિયા એટલે ભાગાકાર. તો 2 ગુણ્યા
એક ને કેટલા વડે ભાગવા પડે? બે વડે. આજે બે વડે ગુણાકાર છે તો બે વડે જ ભાગાકાર કરવો પડે સમીકરણ ની ડાબી બાજુ બે વડે ભાંગ્યા તો જમણી બાજુ પણ ભાંગવા પડે. લખશું બંને બાજુ બે વડે ભાંગતા બે ગુણ્યા એક ના છેદ માં બે. અહીંયા આવશે બે એકુ બે, એક ગુણ્યા એક એટલે એક. અહીંયા આવશે તેર દુને છવ્વીસ. એક્સ બરાબર ઉકેલ મળ્યો છે તેર. અહીંયા બંને બાજુ અગિયાર ઉમેરા તો લખતું બંને બાજુ અગિયાર ઉમેરતા વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ડી ને વ્યવસ્થિત રીતે તમારી ફેરબુક માં લખી લો. વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં સુધી રાખીશું. હવે પછીના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું. જય હિન્દ જય ભારત.